જશવંતભાઈ વિશે તો હવે શું કહેવું એ મને પોતાને અત્યારે ખ્યાલ નથી આવતો, કારણ કે હું જે કંઈ પણ બન્યો કે જે કંઈ પણ છું એ એમના હિસાબે જ છું કે ભાઈ એમની સાથે રહ્યો ત્યાં આગળ આટલા વર્ષો કામ કર્યું અને નાટકનો શોખ લાગ્યો અને બધું કર્યું ભાઈ એમણે. પણ જશવંતભાઈ બહુ જ હાર્ડ માસ્ટર હતા, એને ટફ જે કહી શકાય એ. મેં ના કીધું પહેલાં કે ચપ્પલ મારે, કંઈ બી ભૂલ થઈ હોય તો સીધી ચપ્પલ તમારા પર આવી જ ગઈ હોય. પણ એ એ પણ એક શીખવાડવાની એમની રીત હતી અને ભેજું એમનું ચાલતું એટલું જબરજસ્ત કે કોઈ પણ નાટક હાથમાં લે એ પહેલાં એમને બધી જ વસ્તુ ખબર હોય કે આમાં આમ કરવાનું છે, આમાં આમ કરવાનું છે. એટલે તમને કોઈ પણ વસ્તુ માટે તમે ખોટા પડો એ તરત ચપ્પલ એમનો આવે તમારી ઉપર. એટલે જે માસ્ટર જે કહી શકાય એ સારા માસ્ટર હતા. આમ તો દરેકની બન શૈલી જુદી જુદી એમને, કારણ કાંતિભાઈ મળિયા જે નાટકો કરાવતા હતા એ ત્યાં એમને એક મહિનામાં ઊભું કરવું પડે કે ફટાફટ એના શો લીધા હોય એમણે અને એક મહિનામાં કે દોઢ મહિનામાં આખું પ્રોડક્શન તૈયાર કરી અને કમર્શિયલ જ મૂકતા હતા એ, બરાબર છે. જ્યારે જશવંતભાઈને કમર્શિયલનો કોઈ પ્રોબ્લેમ નહોતો કે નાટક મૂકવું હે પૈસા એચકેમાંથી. હા, એટલે એચકેમાં જ્યારે ભણતા હતા ત્યારે એ પછી ભનાપીમાં ગયા ભરતનાટ્યપીઠમાં, ત્યારે પછી એનો સોર્સ શું હતો મને ખ્યાલ નથી, કારણ કે હું પછી ભરતનાટ્યપીઠમાં જવાનું મેં હું બંધ કરી દીધું હતું. પછી મેં અમારી સંસ્થા શરૂ કરીને નાટ્ય સંપદા, એટલે પછી ભનાપીમાં એટલે ભરતનાટ્યપીઠ એની ટૂંકમાં ભનાપી કહેતા હતા પોતે. પણ એ ખાનપુરમાં મેં જ એમને જગા અપાવી હતી મારા મામાની, એ ઓફિસ બીજા ત્રીજા માળે હતી. અરે બરાબર છે, પણ જ્યાં મારી મામાની જગા જ્યાં ખાલી હોય ત્યાં એમને આપવું ને, કારણ કે ભાડું નોમિને 25 રૂપિયા કે એવું કંઈ લેવાનું હતું મારે. તો મને કે ખાનપુરમાં કોઈ જગા હોય તો તું જોજે, હું સાહેબ અહીંયા છે ત્રીજા માળે ચડવાનું છે, ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર પછી. તો કે કશો વાંધો નહીં, કહેશે તક મને ખબર છે ભાઈ. એ ટાઈમે અમે એચકેમાં ભણતા હતા ત્યારથી તકલીફમાં જ હતા, પગને પગમાં તકલીફ હતી જ એમને, કારણ કે મને વડોદરાથી જ એમને તકલીફ શરૂ થઈ ગઈ હતી બધી. એટલે મને કંઈ વાંધો નહીં, એટલે 11 વાગે આવે અને ધીમે 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 બીજા માળે ચડે, પછી સાંજ સુધી ભજીયા મંગાવે, કંઈ ખાવાનું મંગાવે બધા માટે અને ત્યાં બેઠા હોય સાંજના ટાઈમે. એ મારે પૂછવા જવું પડે અત્યારે. પણ એમણે શોઝ સારા કર્યા નાટકોના, એટલે એ ટાઈમે નાટકના શો ભલે ઓછામાં વેચાતા હોય પણ સારા એવા એ કરતા હતા શો, એટલે એ પ્રમાણે બી એમને પૈસા મળી રહેતા હતા. અને મારે ભાડું કેટલું 50 રૂપિયા ભાડું રહેતો હતો મારા મામાનું, એ ભાડામાં પોસાય એમને, કે આખો દિવસ એમને ત્યાં જ બેઠક હતી ત્યાં એમની, એટલે અમુક રિહર્સલ બી ત્યાં કરતા હતા. રીડિંગ જો નાની રૂમ હતી, પણ રીડિંગ તો કરી શકે ને ત્યાં આગળ, એ ત્યાં એ જ કરતા હતા. પછી અને પછી મને લાગે છે કે ત્યાં ગુજરાત કોલેજ ગયા પછી તો એમાં રિહર્સલ કોઈ તકલીફ હતી નહીં, મેં આખું થિયેટર જ હતું એમની પાસે. પણ જશવંતભાઈ સાથે કામ ન કર્યું હોત કે એમની સાથે રહ્યો ન હોત તો આ લાઈન કદાચ હું આમ ન પણ હોતું, કંઈ બીજી લાઈનમાં પણ હોતું.